પર ભાવનગરનો ખેડૂત ચાર મહિના પેલા ફેસબુક પર ભોગ બન્યા બાદ તેને રૂપિયાની તકલીફ હોવાથી ફેસબુક પર છોકરીના નામે બોગસ એકાઉન્ટ બનાવીને કોલ બોયની નોકરી માટે જાહેરાત મૂકી હતી સુરત સરથાણામાં રત્ન કલાકારને ફસાવી તેની પાસેથી રૂપિયા ઓગણત્રીસ હજાર પડાવી તેના પર ઓપન ફોટો અને વિડિયો વાયરલ કરી દેતા સાયબર ક્રાઇમ પોલીસે ખેડૂતની ધરપકડ કરી હતી સુરત શહેરના સરથાણા ખાતે ઓગણત્રીસ વર્ષીય કલાકારે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણમાં હતા તેમને રૂપિયાની સખત જરૂર હતી દરમિયાન ગત અઠ્યાવીસ નવેમ્બરે ફેસબુક પર ઓનલાઈન જોબ સર્ચ કરતા હતા ત્યારે જીનલ મહેતા નામનું એકાઉન્ટ જોતા તેમાં કોલ બોયની બોજની જાહેરાત વાંચી હતી જેમાં એક છોકરીએ પાંચ હજાર રૂપિયા મળશે તેવી જાહેરાત લખી હતી જેમાં આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરતાં મુકેશ શર્મા નામે ઓળખ આપી હતી તેમણે છ મહિના નોકરી કરવાની હોય તો એક હજાર અને એક વર્ષ નોકરી કરવી હોય તો બે હજાર ભરવા કહ્યું હતું આથી તેમણે ગૂગલ પે ઉપર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા બાદમાં તેને શ્વેતા નામની છોકરીનો નંબર રત્નકલાકારને આપ્યો હતો શ્વેતાએ વોટ્સએપ કરીને પોતાના વડોદરા હોવાનું અને સુરતમાં હોટેલ બુક કરવાની છે પરંતુ તેના પિતાનું ઓપરેશન હોવાથી દવાખાને લઈ જાઉં છું એટલે છ હજાર બુકિંગના ટ્રાન્સફર કરાવી દો તેમ કહ્યું હતું બાદમાં તેની પાસેથી ધીમે ધીમે ઓગણત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી થઈ હતી આ વચ્ચે એકવાર રત્નકલાકાર પાસે ઓપન ફોટો અને વિડીયો રત્ન રત્નકલાકારે તે મોકલી આપ્યો હતો આ ફોટો વિડીયો બાદમાં રત્નકલાકારના સંબંધીઓને વાયરલ કરી દીધા હતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપી ભીમાભાઈ ઉર્ફે ભીમો રાજુભાઈ ભમ્મની ધરપકડ કરી હતી

જેઓને ઓનલાઈન ફેસબુક એકાઉન્ટમાં જેમનું ફેસબુક એકાઉન્ટમાં નામ હતું જીનલ મહેતા તે નામના એક એકાઉન્ટમાંથી તેઓ સાથે વાત થયેલી અને તેઓ સાથે સંપર્ક કરીને તેવું એક લાલચ આપવામાં આવેલી કે કોલબોય તરીકે કામ કરવાથી પૈસા મળશે અને રોજની રેગ્યુલર કમાણી થશે તેવી લાલચ આપીને આ કામના ફરિયાદી પાસેથી રજીસ્ટ્રેશન ફી તથા હોટલ બુકિંગ ફી પેટે ઓગણત્રીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવેલી જે આ કામના ફરિયાદી આપેલ ત્યારબાદ કોઈ પણ છોકરીને મુલાકાત ન કરાવીને તથા પૈસા ન આપીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ આ અનુસંધાને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં આ અનુસંધાને ફરિયાદ નોંધાયેલી આ ફરિયાદ અનુસંધાને આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ પાંચસો સાત પાંચસો તથા આઈટીએકની કલમ છાસઠ સી છાસઠ ડી છાસઠ ઇ અને સડસઠ અનુસંધાને ગુનો દાખલ કરીને સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરેલી આ તપાસના અંતે સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીનું નામ છે ભીમાભાઈ ઉર્ફે ભીમો રાજુભાઈ ભમ્મર તેમ તેઓની ઉંમર છે પચીસ વર્ષ તેઓનું ખેતી ખેતી કામ કરે છે તથા તેઓનું મૂળ વતન તળાજા ભાવનગર છે તેઓ પાસેથી ઓગણત્રીસ હજાર રૂપિયાની એટલે કે એ સો ટકાની રકમની રિકવરી કરવામાં આવેલી છે તથા એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવેલો છે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીમાં સામાન્ય રીતે ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવે છે ફેક એકાઉન્ટ બનાવીને જે જે નોકરી કરવા અથવા કમાણી કરવા ઈચ્છુક હોય તેઓ વ્યક્તિનો સંપર્ક કરીને અલગ અલગ રજીસ્ટ્રેશન તથા હોટલ બુકિંગ તથા મળાવવાની એક લાલચ આપીને પૈસા વસૂલવામાં આવે છે ત્યારબાદ કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પૈસા આપવામાં આવતા નથી હા